આજે નર્સિંગ ડેના દિવસે જ જીજી હોસ્પિટલના નર્સિંગ સ્ટાફે સરકાર સામે હડતાલ અને આંદોલનનું શસ્ત્ર ઉગામ્યું છે. કોરોના કાળમાં જીવના જોખમે સેવા આપવા બદલ સરકારે ડોક્ટરો સહિત વર્ગ 3ના નર્સિંગ સ્ટાફને વધારાનું વેતન આપવાનો વાયદો કર્યો હતો, પરંતુ નર્સિંગ સ્ટાફને હજુ સુધી આ લાભ મળ્યો નથી. જામનગરની જીજી હોસ્પિટલનો બિનકાયમી એટલે કે કરાર આધારિત નોકરી કરતો નર્સિંગ સ્ટાફ આ મુદ્દે આજે નર્સિંગ ડેથી અનિશ્ચિત મુદતની હડતાલ પર ઉતરી ગયો છે. જીજી હોસ્પિટલના 350થી વધુ નર્સિંગના કર્મચારી હડતાલમાં જોડાયા છે. કોરોના સંક્રમણને ધ્યાને લઈ સરકારની ગાઈડલાઈન તથા પોલીસની સૂચના અનુસાર નર્સિંગ સ્ટાફના માત્ર 4 આગેવાનોએ જ પ્રતિક વિરોધ પ્રદર્શન કર્યું હતું, જ્યારે બાકીના લોકોએ ફરજ પર ન આવી હડતાલને સમર્થન આપ્યું હતું. મારું નામ હેમલ ગોસ્વામી છે. હું જીજી હોસ્પિટલમાં NHM ડિપાર્ટમેન્ટમાં છે ને સ્ટાફ નર્સની પદવી ઉપર ભૂમિકા ભજવું છું. આજે આપણો કોરોનાની મહામારીમાં ભારત દેશ પીડાઈ રહ્યો છે ત્યારે અત્યારના સમયમાં તમામ વર્ગ ત્રણના કરાર આધારિત કર્મચારી બધા અત્યારે સ્ટ્રાઇક ઉપર છે. એમાં અત્યારે કર્મચારીઓ બધા સ્ટ્રાઇક ઉપર છે અને તદઉપરાંત એ કર્મચારીઓને સરકારશ્રી તરફથી છે ને 5,000 રૂપિયા કોરોનાની મહામારીમાં કામ કરવા બદલમાં મહેનતાણું આપવાની વાત થઈ રહી હતી, પણ આજ દિવસ સુધી કોઈ 5,000 રૂપિયાનું મહેનતાણું હજી કોઈ કર્મચારીના ખાતામાં આવ્યું નથી. અને વર્ગ 1 અને વર્ગ 2ના તમામ ડૉક્ટર્સ, મોટા અધિકારીઓ જીજી હોસ્પિટલના બધાને કોરોનામાં કામ કર્યું એના ખાતામાં તમામ પ્રકારનું છે ને મહેનતાણું આવી ચૂક્યું છે, પણ વર્ગ 3ના કર્મચારી તમામ કરાર આધારિત કર્મચારી જે ભૂમિકા ભજી રહ્યા છે કોરોનાની હાથે બાથમાં બાથ બિડાઈને કામ કરી રહ્યા છે, આજ દિવસ સુધી હજી કર્મચારીના ખાતામાં મહેનતાણું આવ્યું નથી. એના કોઈ એ કર્મચારી અત્યારે કામ કરી રહ્યો હોય તો એને જીવના જોખમમાં કોઈ જાતનો બેનિફિટ નથી મળતો, નથી એને કોઈ જાતની સેફ્ટી. અત્યારે અમે સરકારશ્રીને નમ્ર અરજ એટલું જ કહીએ છીએ કે અમારી માંગણી સંતોષ આવે, અને અમારી માંગણી જો સંતોષ આવશે નહીં તો અત્યારનો તમામ વર્ગ 3નો કરાર આધારિત કર્મચારી યુવા વર્ગ જે અત્યારે આખા દેશમાં છે, ગુજરાત સ્ટેટમાં છે, એ બધા છે ને સરકાર તરફ સામે છે ને રોષે ભરાયા છે. અત્યારે શું કર્યું તમે? અત્યારે અમે બધા સ્ટ્રાઇક ઉપર છે. કેટલા કર્મચારી અત્યારે? અમે લોકો 450 થી 400 કર્મચારી સ્ટ્રાઇક ઉપર છે, અને અત્યારે આ બધી જગ્યાએ સ્ટુડન્ટોને રાખી રાખવામાં આવ્યા છે. જેમ કે દવાબારીમાં ફાર્માસિસ્ટની જગ્યાએ નર્સિંગ સ્ટુડન્ટને બેસાડ્યા છે. 4 જણા શું કામ? 4 જણા એટલે રાખવામાં આવ્યું છે કારણ કે કાલે અમને પોલીસ સુપ્રિન્ટેન્ડન્ટ ઓફિસની અમને ફોન આવ્યો હતો કે 4 જણાથી વધુ એકઠા ન થતા નકર તમારી ઉપર 144ની કલમ લાગવામાં આવશે. બાકીના અમારા જે અમારા મંડળ છે, અમારું આઉટસોર્સ કર્મચારીનું, તમામ કરાર આધારિત કર્મચારીનું, એ બધા ઘરે બેઠા હડતાલ ઉપર હાલમાં છે, કોઈ હાજર નથી. અત્યારે કેટલા દિવસ? જ્યાં સુધી અમારી સરકાર માંગણી સંતોષ આવે નહીં ત્યાં સુધી અમે તમામ કરાર આધારિત કર્મચારી હડતાલ ઉપર રહેશે, જેમાં MJ સોલંકી, RKS અને NHM ડિપાર્ટમેન્ટ તમામ કરાર આધારિત કર્મચારી હડતાલ ઉપર રહેશે. જીજી હોસ્પિટલમાં કાયમી નોકરી ધરાવતા નર્સિંગ સ્ટાફે પણ આજે હડતાલ કરવાને બદલે કાળી પટ્ટી ધારણ કરી ફરજ ચાલુ રાખી આંદોલનનો આરંભ કર્યો હતો. કોવિડ વોર્ડમાં ફરજ બજાવતા નર્સિંગ સ્ટાફે પણ PPE કીટ ઉપર કાળી પટ્ટી ધારણ કરીને પોતાની માંગોને લઈ આંદોલન કર્યું હતું. ના, હું ટ્વિંકલ રૂબી ગોહિલ, સ્ટાફ નર્સ, જીજી હોસ્પિટલ જામનગર. સમગ્ર નર્સિંગ પરિવારના પ્રતિનિધિ તરીકે આપને જણાવવાનું કે આજરોજથી અમે કાળી પટ્ટી ધારણ કરી અને ગાંધી ચિંધ્યા માર્ગે વિરોધ ચાલુ કર્યો છે. આજે ઇન્ટરનેશનલ નર્સિસ ડે છે. કાળી પટ્ટી, કોવિડમાં જે સ્ટાફ ફરજ બજાવે છે તે PPE કીટ ઉપર કાળી પટ્ટી ધારણ કરશે, અને જનરલ સાઇડ જે સ્ટાફ ફરજ બજાવે છે એ પણ કાળી પટ્ટી બાંધી અને પોતાનો વિરોધ નોંધાવશે. તથા 17 તારીખ સુધી, આજથી માંડીને 17 તારીખ સુધી અમે લોકો કાળી પટ્ટી બાંધી અને ગાંધી ચિંધ્યા માર્ગે શાંતિપૂર્વક વિરોધ કરીશું. અને જો સરકારશ્રી દ્વારા અમારી માંગણીઓને નહીં સંતોષવામાં આવે કે કોઈ નિર્ણય નહીં લેવામાં આવે તો 18 તારીખના રોજથી અમે પ્રતિક હડતાલ ઉપર જવાના છીએ.